નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં. આજે હાઈકોર્ટનું પીયુનનું પેપર લેવાયેલું હતું 27 તારીખનું. તે પેપર જે લેવાયેલું હતું તેની અંદર એકદમ સરળ પ્રશ્નો પૂછાયા હતા, તો આ પેપર જે હતું તેના પ્રશ્નો જે છે તેનું સોલ્યુશન શું છે તે આપણે જોઈએ. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ તો કરંટથી. તો કરંટની અંદર સૌ પ્રથમ પ્રશ્ન આપણો છે કે તાજેતરમાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી, તો ક્વાડ જૂથમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી? તો આપણને એકદમ ખબર જ છે, તો આનો રાઈટ આન્સર આવે છે ચીન. તો ચીન આનો સભ્ય દેશ નથી. તો કયો સભ્ય દેશ છે આના સિવાયનો? ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા સિવાય, તે આપણે કોમેન્ટમાં જણાવીશું. ત્યારબાદ છે, હાલમાં બિહાર રાજ્યની કઈ કોલેજમાં વિદ્યાર્થીઓ આગામી શૈક્ષણિક સત્રમાં હિન્દી મીડિયમમાં અભ્યાસ કરશે? તો આની અંદર ઘણા મિત્રોને કન્ફ્યુઝન થયું હતું, પરંતુ આનો રાઈટ આન્સર છે તે આવે છે ઓપ્શન બી, એટલે કે મેડિકલ ક્ષેત્રની કોલેજોમાં. રાઈટ આન્સર છે બી. ત્યારબાદ જોઈએ કે હાલમાં અમિત શાહ દ્વારા કઈ કઈ યોજનાઓની શરૂઆત કરવામાં આવી હતી? તો આનો રાઈટ આન્સર આપણે જોઈએ તો રાઈટ આન્સર છે નેનો ખાતર સબસિડી યોજના. તો હમણાં નેનો ખાતર ઉપર જ અમિત શાહ છે તે લડે છે, અને ઘણી વખત જે છે તે કરંટની અંદર આવેલું પણ છે. તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કઈ સંધિનું નવીનીકરણ કરવામાં આવનાર છે? તો બધી નદીઓ વિશે છે, યમુના, નર્મદા, ગંગા કે સાબરમતી. તો ઓપ્શન જોઈને જ આપણને ખબર પડી જાય, ઓપ્શન આવે છે સી, ગંગા જલ સંધિ. ત્યારબાદ છે, હાલમાં પેરિસ ખાતે યોજાયેલ ઓલિમ્પિક માટે ભારતની મહિલા ધ્વજવાહક કોણ બની હતી? તો આ પ્રશ્નની અંદર થોડું કન્ફ્યુઝન વાળો છે, પરંતુ આની અંદર મનુ ભાકર અને પીવી સિંધુ બંને પ્રશ્ન આપેલા છે. તો જો શરૂઆતનું આપણે સ્પેસિફિક નથી કીધું, શરૂઆતનું હોય તો પીવી સિંધુ હતા, અને જે ધ્વજવાહક જે પેરિસ ઓલિમ્પિક પૂરો થયો તો ત્યારનું હોય તો મનુ ભાકર હતા. પરંતુ આની અંદર જો આપણે જોઈએ ક્લિયર નથી લખેલું, એટલે પીવી સિંધુ જે છે તે જ આપણો રાઈટ આન્સર આવી શકે. તો આપણો રાઈટ આન્સર છે ઓપ્શન બી, પીવી સિંધુ. ત્યારબાદ જોઈએ કે કયા રાજ્યએ તેના તમામ ગામોને લાલ ડોરા મુક્ત બનાવ્યા છે? તો આનો રાઈટ આન્સર આવે છે હરિયાણા. આ પણ કરંટની અંદર જ હતું. ત્યારબાદ છે, હાલમાં કયા રાજ્યની સરકારે 3.65 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે? તો આપણે આ જે બજેટ છે તે વાંચી વાંચીને ગોખી ગોખીને થાકી ગયા, અને અંતે પૂછાય જ ગયું. તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, આપણું ગુજરાત. ત્યારબાદ છે, હાલમાં ભારતીય મૂળના લીસા નંદીને કયા દેશનું મંત્રીપદ મળ્યું છે? તો આ પણ કરંટનો પ્રશ્ન ખૂબ જ ચર્ચામાં હતો. તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, બ્રિટન. ત્યારબાદ છે, તાજેતરમાં રાજસ્થાનના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ પણ આપણે છેલ્લે જે છે તે મંત્રીમંડળ ગુજરાત અને ભારતનું જોયું હશે, તેથી આપણને એકદમ સરળતાથી આવડે છે, શ્રી હરિભાઉ કિશનરાવ બાગડે. રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ. ત્યારબાદ છે, હાલમાં પંજાબ નેશનલ બેંક ઉપર કોના દ્વારા 1.32 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે? તો આનો રાઈટ આન્સર જે છે તે પણ આપણને ખબર જ હશે, એક જ હોઈ શકે, કોણ? ઓપ્શન બી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ત્યારબાદ છે, હાલમાં નવી દિલ્હીમાં કયું સંમેલન યોજાયું હતું? તો આનો રાઈટ આન્સર આપણે જોઈએ તો ઓપ્શન સી, ગ્લોબલ ઇન્ડિયા એઆઈ શિખર સંમેલન 2024, જે હાલમાં યોજાયું હતું. ત્યારબાદ છે, ફ્રેન્ચ ઓપન 2024માં મેન સિંગલ ટાઇટલ વિજેતા ટેનિસ ખેલાડીનું નામ શું છે? તો આ પણ આપણે કરણનો જે વિડીયો લાસ્ટમાં કાલે જ મૂક્યો હતો તેની અંદરથી પ્રશ્ન પૂછાયો છે. તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, કાર્લોસ અલ્કારાઝ. ત્યારબાદ જોઈએ કે તાજેતરમાં આલ્પ્સ પર્વતમાળામાં સ્થિત કયા પર્વતીય દેશની મુલાકાત નરેન્દ્ર મોદીએ કરી લીધી હતી? તો આનો રાઈટ આન્સર જે છે તે આપણને ખબર છે, આલ્પ્સ જે છે તે ક્યાં આવેલ છે? તો કે ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા. તો નરેન્દ્ર મોદી જે છે તેમણે ઓસ્ટ્રિયા દેશની મુલાકાત લીધી હતી, અને ત્યાં જે છે તે આલ્પ્સની પર્વતમાળા આવેલી હતી. સાથે જોઈએ, તાજેતરમાં સાડો સોનાની ખાળોને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સમાવવામાં આવી છે તે કયા દેશમાં આવેલી છે? તો આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, એટલે કે જાપાનની અંદર જે છે તે સાડો સોનાની ખાણો જે છે તે આવેલી છે, અને તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સમાવવામાં આવી છે. ત્યારબાદ જોઈએ કે તાજેતરમાં પુરાતત્વવિદોએ કયા દેશમાં વિશ્વની સૌથી જૂની ગુફા પેઇન્ટિંગ શોધી કાઢ્યું છે? તો આનો રાઈટ આન્સર જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, ઇન્ડોનેશિયાની અંદર. ત્યારબાદ જોઈએ કે હાલમાં નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલા કોની ધરપકડ કરવામાં આવી છે? તો આ તો આપણે બહુ વાંચેલું છે. રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, કે મેઘા પાટકર જે છે તે નર્મદા આંદોલન સાથે જોડાયેલા હતા, તેથી તેની ધરપકડ થઈ છે. ત્યારબાદ જોઈએ કે હાલમાં સિદ્ધાર્થ મોહંતીની કઈ કંપનીની એમડી અને સીઈઓ તરીકે ફરીથી નિમણૂક થઈ છે? તો ખબર જ છે, ઓપ્શન સી, એલઆઈસીમાં. તાજેતરમાં નાગી અને નકતી વેટલેન્ડનો સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, આ બંને સાઇટ કયા રાજ્યમાં આવેલી છે?
તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ બિહારની અંદર. ત્યારબાદ જોઈએ કે જૂન 2024ના આઈસીસી પ્લેયર ઓફ ટુર્નામેન્ટમાં કયા બે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો જુલાઈ મહિનાનું કરંટ અફેર્સ છે તેની અંદર આપેલું છે કે સ્મૃતિ મંધાના ઓપ્શન સી આવે છે, જસ્મિત બુમરાહ અને સ્મૃતિ મંધાના, એટલે રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી. નેક્સ્ટ કરંટનો લાસ્ટ પ્રશ્ન આપણે જોઈએ કે ભારતની પ્રથમ કૃષિ નિકાસ સુવિધા ક્યાં વિકસાવવામાં આવી છે, તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી કે મુંબઈની અંદર જે છે તે વિકસાવવામાં આવી છે. આવી રીતના બાકીના જે પ્રશ્નો બાકી છે તેના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સોલ્યુશન આવી જ રીતના ઝડપથી સમય બગાડ્યા વગર આપણે કરી લેશું. તો બીજો વિડીયો જે છે તે પણ જોવાનું ચૂકતા નહીં. સાથે પીએસઆઈ કોન્સ્ટેબલની જો તમે તૈયારી કરતા હોય તો આપણી ચેનલની મુલાકાત લેજો, વિઝિટ લેજો. ટોપિક વાઇઝ બધા જ ટોપિક જે છે તે આપણે વન બાય વન આપણે લેશું અને તમારા જે પ્રશ્નો જે છે તે આપણે સોલ્વ કરીશું. તો આપણી ચેનલ ઉપર વિઝિટ લેતા રહેજો.